સબસ્ક્રાઇબ કરો ફેક્ટ ફંડ ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો. ડભોઈ તાલુકાના ખેડૂતો અને તાલુકાના 80 ઉપરાંત ગામોને પાણીની સમસ્યાનું નિરાકરણ લાવવા સરકારમાંથી ડભોઈ તાલુકામાં 80 ગામોમાંથી 77 ઉપરાંત પાણીના સંપ રૂપિયા 54 કરોડના ખર્ચે પાણી પુરવઠા વિભાગના ઉપક્રમે બનાવવાની મંજૂરી મળી જતાં ડભોઈ તાલુકાના અકોટાદર ગામે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા 1,00,000 લીટર ઉપરાંતની પાણીની ક્ષમતા ધરાવતા સંપનું નિર્માણ માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગ્રામજનો સહિત ભાજપના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રાજ્ય સરકાર રાજ્યની જનતાને ગામે ગામ સુધી પીવાનું અને અન્ય વપરાશ અર્થે પાણી મળી રહે તે માટે પાણી પુરવઠા વિભાગને કરોડો રૂપિયાના ખર્ચે સંપ સહિતની મંજૂરી રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી છે. આ નિમિત્તે ડભોઈ તાલુકાના કુલ 80 જેટલા ગામોમાં 77 ઉપરાંત સંપનું નિર્માણ માટે 54 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી હોય. ડભોઈના ધારાસભ્ય દ્વારા ડભોઈ તાલુકાના અકોટાદર ગામે 1,00,000 લીટર પાણીની ક્ષમતા ધરાવતા સંપનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. સાથે સાથે ડભોઈ તાલુકાના અંગુઠણ ગામે રૂપિયા 5,00,000ના ખર્ચે બનનાર નવીન સ્મશાન ગૃહ તેમજ રૂપિયા 15,00,000ના ખર્ચે સંરક્ષણ દિવાલ માટે પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બંને ગામોના અગ્રણીઓ, સરપંચ સહિત વકીલ અશ્વિનભાઈ પટેલ, કલ્પનાબેન પટેલ, દિનેશભાઈ પટેલ, સુખદેવભાઈ પાટણવાડિયા, બીરેનભાઈ શાહ, ભાવેશભાઈ પટેલ, વિનોદભાઈ સોલંકી, તેજલબેન સોની સહિત ભાજપના કાર્યકર્તાઓ તેમજ ગ્રામજનોમાં ઈશ્વરભાઈ વસાવા, કિરણભાઈ પટેલ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ડભોઈ તાલુકાના 77 ગામોને પાણી પુરવઠા યોજના 2 વર્ષ પહેલા શરૂ કરવામાં આવી હતી. એના અંતિમ ભાગરૂપ આજે અકોટાદર ખાતે આ છેલ્લું ગામ છે અને ત્યાં સંપનું આયોજન કરવામાં આવ્યું છે. 1,40,000 લીટર પાણીનો સંગ્રહ થાય એ પ્રમાણેનું આ પંપનું અહીંયા આયોજન કરવામાં આવ્યું છે. આના દ્વારા આ વિસ્તારના 77 ગામોને જે પાણીની સમસ્યા હતી એમાંથી મુક્તિ મળશે. સરકારની આ યોજના પાણી પુરવઠાને અનુલક્ષીને કરવામાં આવેલી. ટૂંક સમય પહેલાં પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા પણ આ યોજનાનું નિરીક્ષણ કરવા અહીંયા આવ્યા હતા. 54 કરોડ રૂપિયા સરકારે આ માટે ખર્ચ્યા છે. આગામી દિવસોમાં બીજા ગામો માટે પણ, જેમાં વડોદરા તાલુકાના પણ કેટલાક ગામો જે ડભોઈ વિધાનસભામાં આવે છે એને અનુલક્ષીને પણ યોજનાનું કામગીરી ચાલુ કરવામાં આવનાર છે અને એ પણ લગભગ 50 કરોડની આસપાસની યોજના છે. એટલે આ રીતે સરકાર ખેડૂતોના પાણીના પ્રશ્નો પ્રત્યે સજાગ છે અને આ સંવેદનશીલ સરકાર એટલે જ કહેવામાં આવે છે કે પાણીને જે તકલીફો ખેડૂતોને પડે છે, તકલીફો ના પડે એના માટે અગાઉથી આ અગ્રતા આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે જ અંગુઠન ખાતે સંરક્ષણ દિવાલ, શમશાનનું કામ, એ બધા કામો પણ આજરોજ ભૂમિપૂજન કરવામાં આવનાર છે. આ રીતે ડભોઈ જેને દર્ભાવતી બનાવવા માટે જે વચનો આપવામાં આવ્યા હતા એ પ્રમાણે એની જે બેઝિક સુવિધાઓ છે એ બેઝિક સુવિધા તમામ ગામોને પૂરી પાડવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. અને હું ગુજરાત સરકારનો આભાર માનું છું કે જેટલા સૂચનો સરકારમાં કરવામાં આવે છે એ તમામ સૂચનો સ્વીકારીને સરકાર દ્વારા પૂરેપૂરી ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. ડભોઈથી હિતેશ જોશીની રિપોર્ટ.